અમદાવાદમાં આપણે યાદ છે કે શાકભાજી વિક્રેતાઓને પોઝિટિવ આંકડાઓ સામે આવી રહ્યા ત્યારે હવે શાકભાજી વેન્ડર્સને હેલ્થ કાર્ડ અપાયા છે. છેલ્લા બે દિવસમાં 664 શાકભાજી ફળ વેન્ડર્સને આ કાર્ડ અપાયા છે. કરિયાણાના 825 દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાયા. તમામની સ્વાસ્થ્ય તપાસ કર્યા બાદ આ કાર્ડ અપાયા. શાકભાજી વેન્ડર્સથી કોરોના ફેલાતો અટકાવવા આ પગલાં લેવાયા છે. આપણે યાદ અપાવી દઈએ કે 21 જેટલા શાકભાજી વિક્રેતાઓને પોઝિટિવ કેસ આવ્યા હતા અને ત્યાર પછી જેટલા લોકો સંપર્કમાં આવ્યા એમાં કેટલાય પોઝિટિવ આંકડાઓ સામે આવ્યા હતા. ગૌરવ પટેલ જોડાયા. ગૌરવ, આ એક મોટો નિર્ણય લેવાયો છે, શાકભાજી વેન્ડર્સને હેલ્થ કાર્ડ અપાયા છે. જરાક વાત કરીએ તો અમદાવાદ સિટીમાં જે રીતે શાકભાજીના ફેરિયાઓ સુપર સ્પ્રેડર થયા હતા તેને ધ્યાને લઈને એવો જ કોઈ કિસ્સો અમદાવાદ ગમે વિસ્તારમાં ના બને તે માટે આગોતરું આયોજન અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. અને છેલ્લા બે દિવસમાં વાત કરીએ તો 664 શાકભાજી વિક્રેતાઓને અને 825 જે કરિયાણા અને જરૂરિયાતમંદ દુકાનદારો છે તેમને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. તાલુકા વાઇઝ જો વાત કરવામાં આવે તો દ્રશકોમાં 233 શાકભાજી, 287 દુકાનદારો, બાવડામાં 75 શાકભાજી, 143 દુકાનદારો, ધંધુકામાં 26 શાકભાજી વાળા, 55 દુકાનદારો, બાવડામાં 75 અને 143, સાણંદમાં 72 અને 97. એ કહી શકાય કે જે જરૂરિયાતમંદ વસ્તુનું વેચાણ કરે છે એ કરિયાણાના વેપારીઓને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે અને શાકભાજી વાળા હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. મહત્વનું છે કે દર 7 દિવસે આ તમામે હેલ્થ કાર્ડનું ફરીવાર ક્લિનિંગ કરવામાં આવશે અને જો તેમાં કોઈ શંકાસ્પદ દેખાશે તો તેનું હેલ્થ કાર્ડ રખવામાં આવશે. દર 7 દિવસે ઓલ્ટરનેટિવ બીજા લોકોને પણ એનો મોકો આપવામાં આવશે જેથી આર્થિક રોજગારી ઉત્પન્ન કરવાની વાત છે તે પણ સચવાઈ રહે અને લોકો જે છે એ ચોક્કસ જગ્યાએથી શાકભાજીને કરિયાણાની ખરીદી કરી શકે. બિલકુલ બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ ખબર છે. આભાર ગૌરવ તાકરે. કરિયાણાના 825 દુકાનદારોને આ હેલ્થ કાર્ડ અપાયા છે. તમામની સ્વાસ્થ્ય તપાસ કર્યા બાદ જ આ કાર્ડ અપાયા છે. અમદાવાદ મુંબઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના. જીદલપુર પાસે કારને અકસ્માત દળો, કારનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત થયું છે. અકસ્માતમાં વાનના ડ્રાઈવરનો આભાર બચાવ થયો છે. અમદાવાદ મુંબઈ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત. છોકરા લઈને ગયો હતો, પરમિશન લીધી હતી, પરમિશન લેટર છે મારી પાસે, એનો ફોટો લઈ લો તમે બરોબર. એટલે અહીંથી આકોલા ગયો હતો મૂકવા, એકને બોપલથી લીધો હતો, એકને નવસારી. ગાડી સ્લો હતી, હમણાં ગેસ પુરાયો, એકદમ મારે શાંતિ કે થાકેલો હતો એટલે બહુ શાંતિથી જ ચલાવતો. અચાનક ટાયરમાંથી એકદમ હવા જતી, એટલે જો આ સાઈડ છે ને એટલે એક સાઈડ આમ ખેંચાઈ સીધી એરિંગને ભટકાઈ એટલે મારા હાથ ઉપર સ્ટેરિંગ ભટકાયું એટલે ગાડી આખી ફરી ગઈ. વલસાડમાં તળાવમાં લાખો માછલીઓના શંકાસ્પદ મોત થયા છે. વલસાડની વૃંદાવન સોસાયટીના તળાવની આ ઘટના છે. અત્યંત દુર્ગંધ આવતા કિનારા ઉપર માછલીઓ મળી આવી છે. મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા જ પાલિકાને જાણ કરાઈ. પાલિકા તંત્ર પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તો વલસાડની વૃંદાવન સોસાયટીમાં આ તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. અત્યંત દુર્ગંધ આવતા જ માછલીઓ કિનારા પર આવી ગઈ. ત્યારબાદ આજુબાજુના જે રહીશો છે એમને પાલિકાને જાણ કરી છે. હવે માછલીઓને ખસેડવાની અન્યત્ર પ્રક્રિયા ચાલી રહી છે. લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જય પટેલ જય. જે રીતે લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે, અચાનક મૃત્યુ થયા છે કે કોઈ બીજું કોઈ કારણ સામે આવી રહ્યું છે? જી જ્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘટના વલસાડના વૃંદાવન સોસાયટીની છે. સોસાયટીની પાછળ આવેલ તળાવ જે છે એમાં અચાનક ખૂબ જ અત્યંત દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ શરૂ કરી હતી ત્યારે એક કિનારા ઉપર મૃત માછલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં મળી આવી હતી, જેના કારણે તેમણે પાલિકાને જાણ કરી હતી અને તમામ હાલ તપાસનો દોર શરૂ કરાયો છે. પરંતુ જો વાત કરીએ તો એવી પણ એક વાત લોકોમાં ચાલી છોડવામાં આવ્યું હોય તો આ પ્રકારની ઘટના ઘટી શકે, પરંતુ હજી સુધી એના કોઈ ઠોસ પુરાવા સામે નથી આવ્યા. જી જનક. બિલકુલ બિલકુલ, આભાર જય. તો આખરે ઠોસ પુરાવા નથી આવ્યા, પરંતુ આ એક ચિંતાજનક ખબર ચોક્કસ કહેવાય. તળાવમાં લાખો માછલીઓના મૃત્યુ.